नमस्ते बाळको, धोरण 3 गणित। चलो हवे आपणे स्वापोथी में जोईए। चलो बाळको, स्वापोथी में हवे जे आगळ गृह कार्य आपेलुं छे ए तमारी जाते ज करवानुं छे, केम के बाळको जे गृह कार्य में छे ए आपणी आगळ स्वापोथी में बधा ज प्रश्न आवी गया छे। चलो आपणे जोई लईए के क्या क्या प्रश्न छे ए तमारे जाते ज ज्यारे आपणुं चेप्टर पूरुं थाय पछी तमारे ए गृह कार्य छे ए जाते करी लेवानुं छे। હવે એમાં પેલું છે, નીચે આપેલી વસ્તુઓ સામેથી બાજુએથી અને ઉપરથી જોતા કેવી દેખાશે તે દર્શાવેલ છે, તેમાં ખૂટતી વિગતોનું ચિત્ર દોરો। જે આપણે પહેલાં પેજ ઉપર જોયું હતું ને બાળકો કે ચિત્ર આપ્યું, એમાં જે વસ્તુ ખૂટતી હોય એ ચિત્ર આપણે બનાવવાનું। તો જુઓ, પહેલું આપેલું છે ચાની કીટલી છે, એમ બાજુએથી જોતા દોરેલી છે, ઉપરથી જોતા પણ દોરેલી, સામેથી જોતા કેવી દેખાશે મેં અહીં દોરેલી છે તે તમારે જોઈ અને દોરી લેવાની। પછી બૂટ આપેલું છે તો એ ઉપરથી કેવું દેખાશે એ દોરવાનું છે। પછી ઘર છે તો એને બાજુએથી જોતા કેવું દેખાશે તે અહીં દોરેલું છે તે તમારે દોરવાનું। અને એના પછી એક નીચે સ્ટેન્ડ છે અને એના ઉપર પાણીનો એટલે કે જ્યુસનો ગ્લાસ પડેલો છે, એ તમારે ઉપરથી જોતા કેવો દેખાશે તે જોવાનું છે અને અહીં દોરવાનું। કેવો દેખાય? ખાલી ઉપરનો ભાગ દેખાય અને જે નીચે ડીશ રાખેલી હોય નાની એ ડીશનો ભાગ દેખાય છે, એ તમારે જાતે કરવાનું છે। એના પછી આગળનો પ્રશ્ન નંબર 2, ડોટ ગ્રીડના ટપકાનો ઉપયોગ કરી દર્શાવ્યા મુજબ રંગોળી દોરો। હવે જે જે આપણે અહીં રંગોળી દર્શાવેલી છે ને બાળકો, એ તમારે નીચે જગ્યા આપેલી છે અહીંયા દોરવાની છે, અને કોઈ એક અન્ય રંગોળી બનાવો અને બીજી તમારે કોઈ પણ એક તમારી જાતે તમને મનગમતી રંગોળી બનાવી, પહેલાં જેટલી આપેલી છે એ નીચે બનાવવાની અને કોઈ પણ એક તમારી મનગમતી બનાવી, તથા બધામાં રંગ પૂરો, અને બધામાં શું કરવાનું છે પછી રંગ પૂરવાનો છે, એ તમારે જાતે જ કરવાનું રહેશે। ચાલો એના પછી ત્રીજું, ડોટ ગ્રીડના ટપકાનો ઉપયોગ કરી નીચે આપેલી વસ્તુઓ દોરો। હવે જેનું નામ આપેલું છે એ ચિત્ર આપણે દોરવાના છે। જો મેં અહીં તમને દોરેલા આપેલા છે, પેલું જગ તો એ દોરેલું આપણે આપ્યું હતું, પછી ઝાડ બનાવેલું, પછી આઈસ્ક્રીમ કોન બનાવ્યો, પછી સૂર્ય અહીં બનાવ્યો, રેલગાડી અહીં નીચે બનાવેલી છે અને વિમાન અહીં બનાવેલું છે। હવે એના પછી આગળ ચોથો, ત્રિકોણ ચોરસ અને લંબચોરસ દોરી નીચેના આકારો પૂર્ણ કરો। હવે જે આકારો અહીં આપણે અધૂરા આપેલા છે એ આપણે પૂર્ણ કરવાના છે, જે આપણે પાઠ્યપુસ્તકમાં કર્યા છે અને આગળ સ્વાપોથીમાં પણ કરેલા છે। એના પછી આગળ આપણે જોઈએ પાંચમું, સમમિતિ દર્શાવતો ચિત્રનો અડધો ભાગ પૂર્ણ કરો। હવે જે ચિત્ર છે અડધું આપેલું છે અને બીજું અડધું આપણે પૂર્ણ કરવાનું છે। ચાલો આ તમારે હોમવર્કમાં કરવાનું છે। ચાલો પહેલું ચિત્ર મેં બનાવેલું છે, બીજું પણ તમને બનાવેલું છે, જે ભાગ આપ્યો એના જેવો જ સામે બનાવવાનો છે, એ તમને PDFમાં પણ મળી રહેશે। ચાલો એના પછી છઠ્ઠું, ત્રુટક રેખાથી નીચેની આકૃતિઓને સમમિતિ દર્શાવતા બે ભાગમાં વિભાજિત કરો। હવે જે આકૃતિ આપીને એને ત્રુટક રેખા એટલે કે ટપકાવાળી લાઇન દ્વારા આપણે બે સરખા ભાગ પાડવાના છે। જો વસ્તુ સમમિતિ દર્શાવતા બે ભાગમાં વિભાજિત ન થાય તો તેની નીચે ખોટાની નિશાની કરો। પહેલાં બે ભાગ પાડવાના અને જોવાનું, બંને ભાગ સરખા છે તો નીચે કાંઈ પણ કરવાનું નથી, અને બંને ભાગ સરખા ના હોય તો એની નીચે આપણે ખોટાની નિશાની કરવાની। ચાલો જોઈ લો, પેલું એ છે એને ટપકાવાળી લીટી આપણે દોરી છે, એના બે સરખા કેવા ભાગ થાય છે, હા, તો એની નીચે કંઈ જ પણ કરવાનું નથી। એના પછી ત્રણ, તો એના જોઈએ ત્રુટકવાળી રેખા દોરી અને બે સરખા ભાગ થતા નથી, કેમ કે પહેલો ભાગ જોઈએ એમાં આ ઉપર અને નીચેનું દેખાય છે અને બીજો ભાગ છે એમાં આલી સાઈડ દેખાય છે, એટલે બંને ભાગ કેવા છે બાળકો, સરખા નથી, એટલે એની નીચે આપણે ખોટાની નિશાની કરેલી છે। આ રીતના તમારે જે બધા જ ચિત્ર આપેલા છે એ તમારે ટપકાવાળી પહેલાં લાઈન કરવાની અને બંને ચિત્ર જોઈ લેવાના, જો સરખા હોય તો કંઈ નહીં કરવાનું અને સરખા ના હોય તો નીચે આપણે ખોટાની નિશાની કરવાની છે। જે અહીં આપણે સ્વાપોથીમાં ગૃહ કાર્ય અહીં આપણું પૂરું થાય છે, જે ગૃહ કાર્ય છે એ તમારે બાળકો જાતે જ તમારી રીતના કરવાનું છે। જો કંઈ પણ તમને ન સમજાણું અથવા તો બાકી રહી ગયું હોય એ તમને PDF જ્યારે ચેપ્ટર પૂર્ણ થશે ને ત્યારે જ તમને PDF મળશે, અને એ PDFમાંથી બાકી રહેલું ચેપ્ટર તમારે પૂર્ણ કરવાનો રહેશે। થેન્ક યુ।
ચાલો અહીં આપણું પહેલું ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે.